મહેસાણાના કડીમાં ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ થયો છે। પોલીસની ટીમે ફટાકડાના 8 ગોડાઉનમાં દરોડાની કામગીરી હાથ ધરી। રંગોલી ગેસ્ટ હાઉસ પાછળ ધમધમતા હતા 5 ગોડાઉન। કડીના છત્રાલ રોડ પર પણ 2 ગોડાઉનનો પર્દાફાશ થયો છે। ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર બેરોકટોકપણે આ ગોડાઉન ચાલતા હતા, જ્યાં હાલ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અને કુલ 5 જેટલા આ ગોડાઉન ધમધમતા હોવાની સામે આવી છે। અહીં કુલ 8 જેટલા ફટાકડાના ગોડાઉન હતા, જ્યાં પોલીસે તપાસ હાથ ધરી। મહેસાણાના કડી શહેરની અંદર એક પછી એક ગેરકાયદેસર ગોડાઉન ઝડપાઈ છે, ત્યારે વધુ એક ફટાકડા ભરેલું ગોડાઉન ઝડપાયું છે। દ્રશ્યો બતાવે છે કે આ બંને ગોડાઉનની અંદર ગેરકાયદેસર ફટાકડા રાખવામાં આવ્યા હતા, દારૂખાનું રાખવામાં આવ્યું હતું। તેને લઈને પોલીસ અહીંયા તપાસ અર્થે પહોંચી હતી અને હાલ બંને ગોડાઉનો સીલ કરી ત્યાં પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે। આ દ્રશ્યો છે કે જ્યાં હાલમાં પોલીસ અહીંયા ગોઠવી દેવામાં આવી છે, કારણ કે બંને જે ગોડાઉનો છે તેની અંદર અનલીગલ જે દારૂખાનું ભરેલું હતું, દિવાળીનો સમય છે ત્યારે ક્યાંક નકલી ઘી પકડાય છે, ક્યાંક ખાતરના ગોડાઉન મળી આવે છે, તો વધુ એકવાર ફટાકા એટલે કે દારૂખાનું ભરેલું ગોડાઉન મળી આવ્યું છે, જેમાં અલગ અલગ દારૂખાનું છે। હાલ સમગ્ર મામલે કડી પોલીસ તપાસ કરી રહી છે। કોઈ પણ જાતની મંજૂરી વિના આ બંને ગોડાઉનની અંદર જે દારૂખાનું છે તે રાખવામાં આવ્યું હતું। મામલતદારની મંજૂરી નથી કે અન્ય કોઈની મંજૂરી નથી। હાલ પોલીસે બંને ગોડાઉન કોના છે તે દિશામાં તપાસ કરી રહી છે, પરંતુ વધુ એકવાર કડી શહેરની અંદર જે રીતે ગોડાઉનો ઝડપાયા છે। હારુ નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। મહેસાણાના કડીની અંદર જે રીતે દારૂખાનું રાખવામાં આવતું હતું, ફટાકડા રાખવામાં આવતા હતા, કોઈ પણ ફાયર સેફટી વિના ગોડાઉન બનાવીને તેની અંદર ફટાકડા રાખવામાં આવતા હતા। કડી પોલીસે રેડ કરીને અલગ અલગ 5 જેટલા આવા ગોડાઉન ઝડપા છે, જેમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી નથી। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા પણ હાલ કડી પોલીસ દ્વારા અહીંયા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે અને જે આ રીતે કોઈ પણ ફાયર સેફટી વિના જે દારૂખાનું રાખવામાં આવતું હતું તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 5 જેટલા ગોડાઉનો સીલ કરાશે અને લાખો રૂપિયાનો જે દારૂખાનું છે તે જપ્ત કરવામાં આવ્યું છે। હાલ પણ અહીંયા જોઈ શકો છો કઈ રીતે દારૂખાના અલગ અલગ જે બોક્સ છે તે મળી આવે છે। મારી સાથે સ્થાનિક દુકાનદાર છે, વડીલ શું નામ તમારું? પરેશ રાઠી। પરેશભાઈ, કેટલા અહીંયા ગોડાઉન મળ્યા તમારા હતા અને કેમ ફાયર સેફટી નથી? મારા અહીંયા 2 ગોડાઉન મળ્યા હતા, જે અમે તાજેતરમાં જ નવા લીધા હતા અને થોડી દિવાળીની ગરાકીના હિસાબે થોડો ઘણો અમે આનો ઉપયોગ કર્યો આપણે લાયસન્સ વગર, એટલે ફાયર સેફટી તો રાખવી જોઈએ ને કમસે કમ। ફાયર સેફટીનું પ્રોસેસ ચાલુ છે, તમે પણ જોઈ શકો છો, પણ એ જોઈન્ટ નથી કર્યું, પણ એ બી લગભગ આ વીક સુધી એ બી જોઈન્ટ કરાવી દઈશું। મંજૂરી તો લેવી પડે ફાયર સેફટીની, મંજૂરીની કેવી રીતે? હા, એ મંજૂરી અત્યારે નથી અમારી પાસે, પણ મંજૂરીની પ્રોસેસ પણ ચાલુ છે। તો ક્યાંક ને ક્યાંક જે વેપારી છે તેમનું કહેવું છે કે તેમની ફાયર સેફટીનો અભાવ છે, તે પણ એ દ્રશ્યોમાં બતાવીશ। અહીંયા 2 ગોડાઉન મળી આવે છે જે એક જ વેપારીના છે, જેમાં અલગ અલગ જે દારૂખાનું છે તે પણ મળી આવ્યું છે। હાલ સમગ્ર મામલે કડી પોલીસ તપાસ કરી રહી છે। લાખો રૂપિયાનો જે દારૂખાનો મુદ્દામાલ છે તે કડી પોલીસે જપ્ત કર્યો છે। અત્યાર સુધીમાં 5 જેટલા ગોડાઉનો સીલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હારુ નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।